નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વ્યક્તિ વિશેષમાં મહત્વના એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સંપૂર્ણ માહિતી લઈશું. અને એવું કહી શકાય કે ભાઈ, બંધારણની દૃષ્ટિએ આધુનિક મનુની ઉપમાં મળેલી એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે આપણે સંપૂર્ણ માહિતી લેવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, શરૂઆતથી અંત સુધી અમારી સાથે જોડાઈ રહેજો, જેથી કરીને તમને પણ નવી માહિતી જાણવા મળે. તો શરૂઆત કરીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તો કે ભાઈ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પહેલાં તો જન્મ ક્યારે થયો હતો? તો કે 14 એપ્રિલ 1891 સાલમાં થયો હતો. એના વિશે ચર્ચા કરીએ તો કે ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો કે મહુ એટલે કે મધ્યપ્રદેશમાં થયો હતો. અને તે સમયે સેન્ટ્રલ પ્રોવિન્સ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. એટલે કે પછાત વર્ગ, પછાત કુટુંબમાં એનો જન્મ બાબા સાહેબ આંબેડકરનો થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું. એટલે ખાસ મિત્રો, એના પિતાનું નામ હતું રામજી માલોજી સકપાલ અને માતાનું નામ હતું ભીમાબાઈ. ભીમરાવ આંબેડકરે રામજી સકપાલના 14મા સંતાન અને છેલ્લું સંતાન હતું. એટલે કે જે એના ટોટલી ભાઈ બહેનો કહી શકાય કે 14 ભાઈ બહેનો હતા, અને આ બાબા સાહેબ આંબેડકર છે એ 14મા સંતાન હતા. રામજી માલોજીના 14મા સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં એક સુબેદારનો હોદ્દો પર હતા અને લશ્કરી શાળામાં હેડમાસ્ટર પણ હતા. જ્યારે ભીમરાવ 6 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમની માતા ભીમાબાઈનું છે એ અવસાન થયું હતું. એટલે એમ કહી શકાય કે ભાઈ, ભીમરાવ આંબેડકરને છે એ નાનપણમાં જેની માતાનું છે એ અવસાન થયું હતું, કે જે માત્ર જ્યારે ભીમરાવ આંબેડકર 6 વર્ષની ઉંમરના હતા. જોઈએ એના શિક્ષણ વિશે. તો કે ભાઈ, ભીમરાવના પિતાની અટક સકપાલ હતી. ખાસ તમને કદાચ એવું પૂછાય કે ભાઈ, ભીમરાવની મૂળ અટક શું હતી? તો કે સકપાલ હતી. પણ તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં અંબાવાડેને ગામની વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી હતી. ફરીથી બોલું છું, આંબાવડેકર છે એ રાખવામાં આવેલી હતી. કેમ? તો કે એનું ગામ છે એ અંબાવાડે હતું, આથી આંબાવાડેકર એનું અટક રાખવામાં આવેલી. પરંતુ એના નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખૂબ જ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી. તેથી તેમણે ભીમરાવની અટકમાં નિશાળના જે રજિસ્ટર હોય એમાં સુધારો કરેલો અને આંબાવાડેકરની જગ્યાએ આંબેડકર રાખવામાં આવેલી. એટલે આ રીતના છે એ સકપાલમાંથી છે એની અટક છે એ બદલે છે અને ભીમરાવ આંબેડકર છે એ અટક પડે છે. શરૂઆતમાં પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીની વચ્ચે જ પૂરી કર્યું હતું અને અસ્પૃશ્યતાને લીધે તેઓ ઘણું જ સહન કરવું પડ્યું હતું. એટલે કે ઉચ્ચ નીચના ભેદભાવને લીધે તેને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું પ્રશિક્ષણ, એટલે કે જે ઉચ્ચ અભ્યાસ પ્રાથમિક શાળા પછી ઉચ્ચ અભ્યાસ હાઈસ્કૂલનું શિક્ષણ છે એ મુંબઈના એલિફન્ટન્સ હાઈસ્કૂલમાં લીધું અને ઈસવીસન 1907માં મેટ્રિક પરીક્ષા પાસ કરી. એ સમયમાં મિત્રો, મેટ્રિક પરીક્ષાનું ઘણું બધું વર્ચસ્વ હતું. એટલે 1907ના સાલમાં ભીમરાવ આંબેડકરે છે એ મેટ્રિક પરીક્ષા પાસ કરી હતી. મેટ્રિક પરીક્ષા પાસ થયા પછી ભીમરાવના લગ્ન રામી નામના બાળા સાથે થયા અને જેનું પાછળથી નામ રમાબાઈ તરીકે થયું. એટલે કે એનું મૂળ નામ રામી હતું અને પાછળથી છે એ રમાબાઈ તરીકે જાણીતા થયા હતા. ભીમરાવના કોલેજનું શિક્ષણ માટે વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશિપની વ્યવસ્થા કરી આપી હતી અને ભીમરાવને મુંબઈની પ્રખ્યાત એલિફન્ટન્સ કોલેજમાં દાખલ થયા હતા. એટલે કે જો મિત્રો, એવો કદાચ સવાલ પૂછાય કે ભાઈ, ભીમરાવ આંબેડકરને શિક્ષણ મેળવવામાં ગુજરાતના કયા મહત્વના રાજાએ છે એને મદદ કરેલી હતી? તો વડોદરાના સયાજીરાવ ગાયકવાડે તેમને મદદ કરેલી હતી. ભીમરાવે ઈસવીસન 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાં BA પરીક્ષા પસાર કરી અને સ્નાતક થયા. પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો ન રહ્યા. આથી વડોદરાના મહારાજાના સયાજીરાવ ગાયકવાડ માટે ભીમરાવે નિમણૂક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી દીધી. એટલે કે પછી તો ઉચ્ચ અભ્યાસ ના કરી શકે એટલા માટે થોડુંક આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પોતે નોકરીમાં જોડાયા. અને તે ક્યાં જોડાયા? તો કે સયાજીરાવ ગાયકવાડને. અને તે કયા હોદ્દા ઉપર નિમણૂક થઈ? તો કે લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે નિમણૂક થઈ. અને વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટને લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું હતું. એટલે કે અસ્પૃશ્યતાને લીધે ઘણું બધું તેમને તકલીફ પડેલી. આ સમયે તારીખ
2 ફેબ્રુઆરી 1913 રોજ ભીમરાવના પિતાનું રામજી સકપાલનું અવસાન થયું. આથી ભીમરાવે છે નોકરીને તિલાંજલિ એટલે કે છોડી દીધી અને પિતાનું મૃત્યુને કારણે મહત્વાકાંક્ષી બનેલા ભીમરાવે ખૂબ જ દુઃખ થયું. આ સમયે વડોદરાના મહારાજે મહારાજ સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી જે વિદ્યાર્થીઓ હોય એને ઉચ્ચ અભ્યાસ પોતાના ખર્ચે કરાવશે અને તેમને અમેરિકા મોકલવા માંગતા હતા. એમાં આ ભીમરાવ આંબેડકરની છે પસંદગી કરવામાં આવી હતી. આમ 1913માં એટલે કે ઈસવીસન 1913ના જુલાઈના 3જા અઠવાડિયામાં ભારતનો એક અછૂત વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો કરવા માટે એટલે કે ઉચ્ચ અભ્યાસ કરવા માટે પોતે ન્યુયોર્ક પહોંચી જાય છે. અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્ણક અભ્યાસ શરૂ કર્યો અને અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે પ્રાચીન ભારતનો વેપાર વિષય પર મહાનિબંધ લખ્યો અને 1915માં કોલંબિયા યુનિવર્સિટીની એમએની ઉચ્ચ પદવી મેળવી. એટલે કે એનો મહત્વનો નિબંધ પ્રાચીન ભારતનો વેપાર. કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ આ પ્રાચીન ભારતનો ભારતીય વેપાર એ કોને નિબંધ લખેલો છે? તો ભીમરાવ આંબેડકરે લખેલો છે અને તેમણે 1915માં છે એમએની પદવી મેળવે છે. ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી 1916માં એમણે પીએચડી માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ, ફરીથી બોલું છું, બ્રિટિશ ભારતમાં મુલકી વ્યવસ્થાનો વિકાસ ઉપર એક મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીમાં રજૂ કરી દીધો અને સર્વોચ્ચ એવી પીએચડીની ડિગ્રી મેળવવામાં ભાગ્યશાળી બન્યા. એટલે કે તેમણે બ્રિટિશ સામ્રાજ્ય બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ એવી છે નિબંધ લખ્યો એ વિષય ઉપર અને પીએચડીની આ ડિગ્રી આ રીતના મેળવેલી. આમ આંબેડકર હવે ડૉક્ટર આંબેડકર બની ગયા. એટલે કે પીએચડીની ડિગ્રી આવ્યા પછી પોતે ડૉક્ટર આગળની પદવી છે લાગી ગયા એટલે ડૉક્ટર આંબેડકર બની ગયા. પણ હજુ તેમની જ્ઞાન છે મેળવવાની ભૂખ સંતોષાણી નહોતી. મિત્રો, અહીં એક એનો પ્રસંગ પણ જોવા મળે છે, ઉલ્લેખનીય જોવા મળે છે કે જ્યારે આ ઉચ્ચ અભ્યાસ માટે જે હતા અમેરિકાને ત્યાં ગયેલા તો એને ઉચ્ચ અભ્યાસમાં ઘણી બધી તકલીફો, પૈસા બાબતે ઘણી બધી આર્થિક તકલીફો જોવા મળતી હતી. આથી પૈસાનો વધારે વ્યય ના થઈ જાય એટલે ખર્ચ ના થઈ જાય એટલા માટે એવું કહેવાય કે ઘણા કિલોમીટર પોતે સવારમાં વહેલા ઉઠીને ચાલીને જતા અને લાઇબ્રેરીમાં છે પોતે વાંચનાલય કરતા કે જેથી કરીને આવવા જવાનું ભાડું એ બચી શકે અને એ પૈસાનું વધારાની બુકો પણ ખરીદી શકાય. એટલે આવી ખંતપૂર્વક મહેનત એ જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરતા એવા ભીમરાવ આંબેડકર જોવા મળતા. ઈસવીસન 1916માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને તેમાં લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે અર્થશાસ્ત્રનો પણ અભ્યાસ પણ ચાલુ રાખેલો. એટલે કે હવે અમેરિકાથી પોતે ક્યાં જાય છે? ઇંગ્લેન્ડ. અને ઇંગ્લેન્ડમાં લંડનમાં કાયદાનો અભ્યાસ ચાલુ કરે છે. પરંતુ પ્રતિકૂળ સંજોગો થયા અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યા અભ્યાસ છોડી દીધો અને ભારત પાછા આવવું પડ્યું. એટલે કે અમુક ઘરની પરિસ્થિતિ એવી થઈ જેથી કરીને પોતાનો ઉચ્ચ અભ્યાસ છે એ છોડી દેવો પડ્યો અને પોતે પાછા ભારત આવ્યા. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરામાં નોકરી માટે ગયા અને મહારાજ ગાયકવાડે આંબેડકરની નિમણૂક વડોદરા રાજ્યમાં મિલિટરી સેક્રેટરી તરીકે કરી દીધી. પરંતુ મુશ્કેલીઓ અને આભડછેટો અપમાનો લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં. એટલે કે તેમણે છે વડોદરાની આ નોકરીને છે પણ શું કરી દીધી? તો કે છોડી દીધી. પણ ડૉક્ટર આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા ન હતા. તેમણે પ્રયત્નોની સફળતાને મળી અને 1918માં મુંબઈની સિડનહામ કોલેજમાં તેમને પ્રોફેસરની નોકરી મળી. એટલે આ રીતના પોતે વડોદરાની નોકરી છોડી દીધી પછી તો કે 1918માં તેમને મુંબઈની સિડનહામ કોલેજમાં પ્રોફેસરની એક નોકરી મળી ગઈ. આર્થિક ભીસ ઓછી થવાથી તેમ અને થોડાક પૈસા બચાવીને તેમણે કેટલીક રકમો મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરી ડૉક્ટર આંબેડકર છે ઇંગ્લેન્ડ ગયા અને કાયદા તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ કર્યો. ડૉક્ટર બાબે સાહેબની આંબેડકરની ઇંગ્લેન્ડની સફરમાં પહેલાં જ તેમના પત્ની રમાબાઈએ 1920માં એક બાળકને જન્મ આપ્યો હતો અને જેનું નામ યશવંત રાખવામાં આવ્યું હતું. અને આ સમય પછી બીજા બે સંતાનોની પણ સંતાન પ્રાપ્તિ થઈ હતી પરંતુ તે જીવી શક્યા ન હતા. 1923માં ડૉક્ટર આંબેડકર બેરિસ્ટર થયા અને આ જ વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી ડિગ્રી એનાયત કરી હતી. એટલે કયો નિબંધ લખ્યો હતો? તો કે રૂપિયાનો પ્રશ્ન. આ ડિગ્રીમાં આ નિબંધ માટે તેમને ડૉક્ટર ઓફ સાયન્સનો છે ડિગ્રી આપવામાં આવેલી હતી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉક્ટર આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં. આથી તેમને પાછું ભારત પાછું ફરવું પડ્યું. જૂન 1928માં
ડોક્ટર બાબા સાહેબ મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજના પ્રોફેસર તરીકે જોડાયા અને તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. એટલે કે તેઓ કાયદાના અભ્યાસમાં પહેલેથી જ આગળ પડતા જાણીતા હતા અને તેઓ મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. ક્યારે? તો કે June 1928. આ સમયે ભારતમાં સાયમન કમિશનને મદદ થવા માટે બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓ રચના કરવામાં આવી. એટલે આ 1928માં જ સાયમન કમિશનમાં મદદ થવા માટે છે ભારત, એટલે કે બ્રિટિશ ભારત, એટલે કે જે બ્રિટિશનું શાસન ભારતમાં હતું એ અંતર્ગત અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી અને તારીખ 3 ઓગસ્ટ 1928 રોજ 28માં સરકારે ડૉક્ટર બાબાસાહેબને મુંબઈની કમિટીમાં નિમ્યા હતા. એટલે કે આ સાયમન કમિટી જે કમિશન હતું એના અંતર્ગત મુંબઈ કમિટીમાં છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉક્ટર બાબાસાહેબનો અવાજ ગાજવા લાગ્યો હતો. એટલે કે હવે એનું નામ છે એ વધવા લાગેલું હતું એવું કહી શકાય. 23 ઓક્ટોબર 1928 રોજ બાબાસાહેબ આંબેડકરે સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી અને આ જ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની પણ સ્થાપના કરી હતી. એટલે કે સાયમન કમિશન હતો એની સામે જે નીચ વર્ગ છે એનો પ્રશ્ન છે એ રજૂ કરેલ અને એનું સોલ્યુશન શું છે, એનું નિરાકરણ શું છે એ રજૂઆત પણ બાબાસાહેબ આંબેડકરે કરેલી. મજૂર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને તેમના હકો અને સવગતો બાબતમાં ઘણા જ પ્રયત્નો કર્યા અને બાબાસાહેબ આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઈ ગયું હતું. જોઈએ એના પ્રથમ ગોળમેજી પરિષદમાં બાબાસાહેબ આંબેડકરનું શું યોગદાન જોવા મળે છે. તો કે 1930માં સાયમન કમિશનનો રિપોર્ટ બહાર આપ્યો અને બ્રિટિશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓ વચ્ચે લડતની શરૂઆત થઈ ગઈ. એટલે કે આ જે સાયમન કમિશનનો જે રિપોર્ટ 1930માં આવેલો એમાં ઘણા બધા ભેદભાવો જોવા મળતા હતા. આથી ભારતના નેતાઓ અને બ્રિટિશ સરકાર વચ્ચે ભેદભાવ લડાઈઓ શરૂ કરી થઈ ગઈ અને ધારાસભાઓની બેઠકોની ફાળવણી બાબતોમાં કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વચ્ચે પણ મતભેદો રહ્યા. આથી એક સંધાય શકી નહીં, એટલે એકમત થઈને શક્યા નહીં એવું કહી શકાય. આમ મડાગાંઠને તોડવા લાવવા, એટલે કે આ બધાનો નિરાકરણ લાવવા માટે બ્રિટિશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવેલી અને 6 ડિસેમ્બર 1930માં ભારતના વાઇસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા માટે બાબાસાહેબ આંબેડકરને પણ આમંત્રણ મળ્યું હતું. આ પરિષદમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતના જે અછૂતોના પ્રશ્નોનું છે એના વિશે, એટલે કે ઊંડાણપૂર્વક છે એનું જાણકારી આપેલી, રજૂઆત કરેલી અને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હકો માટે બ્રિટિશ સરકારને પણ બાહેંધરી માગી, એટલે કે એનું કંઈક નિરાકરણ કરવા માટેનો પ્રયત્ન માગેલો. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની રજૂઆતને પરિષદની પ્રતિનિધિઓ પર ઊંડી અસર જોવા મળી અને આંબેડકર એક બાહોશ અને નિડર વક્તા હતા. આ આંબેડકર તેઓ કડવું પણ સત્ય બોલતા હતા, એટલે કે સત્ય ઉપર વધારે ચાહતા હતા એવું કહી શકાય. હવે જોઈએ ગાંધીજી સાથે આંબેડકરની મુલાકાત. તો કે તારીખ 14 ઓગસ્ટ 1931 રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ હતી. 14 ઓગસ્ટ 1931 પ્રથમ મુલાકાત થઈ હતી. 7 સપ્ટેમ્બર 1931 લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને તેમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને અન્ય ભારતીય નેતાઓ પણ હાજર રહ્યા હતા અને આ આંબેડકરના અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉક્ટર આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઈ અને છેવટે ઉગ્ર મતભેદ થયા અને ગાંધીજી મુસ્લિમો અને સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા હતા. આથી બીજી ગોળમેજી પરિષદ પણ ભાંગી પડી, એટલે કે અંદરોઅંદર વિખવાદ થવાથી બીજી ગોળમેજી પરિષદ કેવી રહી? તો કે અસફળ રહી અને બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમના અલગ મતાધિકારની માંગણીને લીધે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઘણા જ એના અપ્રિય બની ગયેલા હતા એવું કહી શકાય. આમ છતાં ડૉક્ટર આંબેડકરે ભારતમાં અછૂતોનો પ્રશ્ન સફળ અને સાચી રીતે રજૂ કરવામાં શક્તિમાન રહ્યા, એટલે કે જે એ સમયની પરિસ્થિતિ હતી, જે પછાત વર્ગની જે સ્થિતિ હતી એ લોકો સમક્ષ રજૂ ત્યાં ગોળમેજી પરિષદમાં રજૂ કરવામાં સફળ રહ્યા હતા એવું કહી શકાય. આંબેડકર લંડનથી પાછા આવ્યા પછી ડૉક્ટર આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જઈને ત્યાં દલિતોની અસંખ્ય મિટિંગો કરી અને ત્યાંના પ્રશ્નો છે એ શું છે અને અછૂત સમાજોને છે એને જાગૃત કરવાના પ્રયત્ન પણ કર્યા હતા. 14 ઓગસ્ટ 1932 રોજ બ્રિટિશ વડાપ્રધાને કોમ્યુનલ એવોર્ડ જાહેરાત કરી, એમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ન્યાય આપવામાં આવ્યો હતો. જો કે ડૉક્ટર બાબાસાહેબની સફળતા હતી, એટલે કે 14
ઓગસ્ટ 1942ના રોજ સોરી 1932ના રોજ જે બ્રિટિશના વડાપ્રધાન હતા એણે કોમ્યુનલ એવોર્ડ એટલે કે એને બીજું નામ છે કોમી ચુકાદો એ જાહેર કર્યો અને એ અંતર્ગત બાબા સાહેબ આંબેડકરના જે પ્રશ્નો હતા એના સમાધાન માટે દલિતો માટે અલગ ચૂંટણી વ્યવસ્થાની પણ રજૂઆત કરેલી હતી. આ એવોર્ડમાં વિરોધમાં ગાંધીજીએ 20 સપ્ટેમ્બરે પૂના જે જેલમાં હતા ત્યાં આમરણ ઉપવાસ શરૂ કરી દીધા અને આખા દેશનું ધ્યાન આંબેડકર ઉપર કેન્દ્રિત થઈ ગયું. એટલે એવું કહી શકાય કે એ સમયની સ્થિતિ બહુ ખરાબ હતી અને અંગ્રેજોનો એક મહત્વનો એક નિર્ણય હતો, એક નિયમ હતો કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો. એ અંતર્ગત સૌપ્રથમ તેમણે હિન્દુ અને મુસ્લિમોને અલગ કરેલા અને 1909માં તેમણે સૌપ્રથમ હિન્દુ મુસ્લિમને અલગ કર્યા. 1919માં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવા બધા જ લોકોને અલગ કરી દીધા. હવે 1932માં આ અંતર્ગત અંગ્રેજોનો એવો યોજના હતી કે હવે હિન્દુઓના પણ બે ભાગ કરીએ, એટલે કે હિન્દુમાં ઉચ્ચ વર્ગ અને દલિત વર્ગ એવો અલગ અલગ બે ભાગ કરીએ. એટલા માટે દલિતોને પણ અલગ ચૂંટણી વ્યવસ્થા કરી. આથી ગાંધીજીએ કે ભાઈ હવે હિન્દુઓમાં બે ભાગ ના હોવા જોઈએ. આથી 20 સપ્ટેમ્બરે પૂનાની યરવાડા જેલમાં છે એ ગાંધીજીએ આમરણ ઉપવાસ ચાલુ કરી દીધા. ગાંધીજીનું જીવન હવે ભયમાં થઈ ગયું અને દેશના નેતાઓ વચ્ચે મંત્રણા થઈ. આથી ડૉક્ટર આંબેડકર અને ગાંધીજી વચ્ચે મુલાકાત થઈ અને હિન્દુ નેતાઓ અને ડૉક્ટર આંબેડકરે છેવટે 24 સપ્ટેમ્બર 1932માં પુના કરાર થયો અને તેનું સમાધાન થયું. તો મિત્રો અહીંથી એક સવાલ આપણે નીકળી શકે કે ભાઈ પુના કરાર કઈ સાલમાં થયો હતો, તો કે 1932માં. આ પુના કરાર કોની કોની વચ્ચે થયો હતો જો એવો સવાલ પૂછાય, તો ગાંધીજી અને આંબેડકર વચ્ચે થયો હતો. મિત્રો કન્ફ્યુઝન થઈ શકે એવો પોઈન્ટ અહીંથી નીકળે છે કે 1931માં પણ એક કરાર થાય છે અને જેનું નામ છે ઇરવિન કરાર, જે કોની કોની વચ્ચે થયો હતો, તો કે ગાંધીજી અને લોર્ડ ઇરવિન વચ્ચે થયો હતો. અને 1932માં જે પુના કરાર થયો હતો એ ગાંધીજી અને આંબેડકર વચ્ચે થયો હતો. એટલે મિત્રો કન્ફ્યુઝન ના રાખતા, 1931 પૂછા છે તો કઈ આવશે, ઇરવિન કરાર આવશે, અને 1932 પૂછાય તો પુના કરાર આવશે. આગળ જોઈએ તો કે ગાંધીજી આ પુના કરાર સફળ રહ્યો. આથી ગાંધીજીએ 26 સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા અને ઉપવાસ છે એ છોડી દીધો. ત્રીજી ગોળમેજી અને છેલ્લી પરિષદમાં 17 નવેમ્બર 1932માં યોજાઈ હતી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હવે તો સારા એવા અનુભવી અને એક નેતા થઈ ગયા હતા. એવું કહી શકાય કે આંબેડકરે પ્રથમથી જ એને પુસ્તકો વાંચવાનો ઘણો બધો શોખ હતો. આથી તેમણે દાદર મુંબઈમાં રહેવા માટે ઘણા પુસ્તકો માટે એક પ્રાઇવેટ લાઇબ્રેરી ઊભી કરી હતી અને એનું નામ રાજગુરુ નામના સુંદર મકાનમાં રાખ્યું હતું. એટલે કદાચ મિત્રો એવો સવાલ પૂછાય કે ભાઈ કોણે એક રાજગુરુ નામના સુંદર મકાનમાં પોતાની પ્રાઇવેટ લાઇબ્રેરી ઊભી કરેલી હતી, તો બાબા સાહેબ આંબેડકર. હવે બાબા સાહેબ આંબેડકર ઘણા બધા લોકપ્રિય નેતા બની ગયા હતા અને સતત આ પ્રવૃત્તિઓમાં પોતે રચ્યા પચ્યા રહેતા, એટલે એવું કહી શકાય કુટુંબ અને પોતાના પુત્ર અને પત્ની ઉપર પોતે ખાસ ધ્યાન આપી શકતા ન હતા. 1 જુલાઈ 1935માં મુંબઈ સરકારે આંબેડકરની નિમણૂક લો કોલેજની મુંબઈમાં પ્રિન્સિપાલ તરીકે કરવામાં આવેલી. 1936માં આંબેડકરે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી એટલે કે સ્વતંત્ર મજૂર પક્ષની પણ સ્થાપના કરેલી હતી. એટલે કદાચ એવું પૂછાય કે ભાઈ સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કોણે કરી, તો આંબેડકરે કરેલી હતી. ક્યારે કરેલી હતી, તો 1936માં કરેલી હતી. 1937માં ચૂંટણીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ધારાસભામાં ચૂંટાઈ આવ્યા હતા. 1940માં આંબેડકરનું પુસ્તક પાકિસ્તાન ઉપર વિચારો એનું પ્રકાશિત થયું. કદાચ આવો સવાલ પૂછાઈ શકે પાકિસ્તાન ઉપર વિચારો આ પુસ્તક કોનું છે, તો બાબા સાહેબ આંબેડકરનું છે, જે 1940માં પબ્લિશ થયું હતું. જુલાઈ 1941માં આંબેડકરે ભારતના વાઇસરોય એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ નિમાયા હતા. એટલે કે 1941માં પોતે ભારતના વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી એમાં પોતે પ્રતિનિધિમાં તરીકે નિમાયા હતા. 20 જુલાઈ 1942માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના વાઇસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર તરીકેનો પણ ચાર્જ સંભાળ્યો હતો. એટલે કે 1942માં કેબિનેટ, જે ભારતની વાઇસરોયની જે કેબિનેટ હતી એમાં લેબર મેમ્બરનો પણ ચાર્જ એણે સંભાળેલો હતો. સરકારના લેબર મેમ્બર તરીકે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની પણ શરૂઆત કરી હતી. એટલે કે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના અંતર્ગત જ સિદ્ધાર્થ કોલેજની પણ મુંબઈમાં શરૂઆત કરેલી હતી. આમ ડૉક્ટર આંબેડકરના જીવનની વિવિધ ક્ષેત્રોમાં તેમનો નમ્ર ફાળો જોવા મળે છે. અને આંબેડકરે શુદ્ર કોણ હતા નામનું પુસ્તક પણ લખ્યું હતું અને તેને પ્રકાશિત પણ કરાવ્યું હતું. એટલે ખાસ યાદ રાખજો, શુદ્ર કોણ હતા નામનું પુસ્તક કોણે લખ્યું હતું, તો બાબા સાહેબ આંબેડકરે લખ્યું હતું અને એને પબ્લિશ પણ કરાયેલું હતું. હવે મિત્રો જોઈએ, આંબેડકરે વિશ્વના મહાન ધર્મો એવા ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમણે બુદ્ધ
અને તેમનો ધમ્મ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. ખાસ બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક કોણે લખેલું છે? તો કે આંબેડકરે લખેલું છે અને એનું પુસ્તક પબ્લિશ કર્યું હતું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા, હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત ન હતી, પણ હું હિન્દુ ધર્મમાં રહીને મરીશ એ નહીં. એટલે કે એની પ્રતિજ્ઞા પહેલાંની આ હતી કે હિન્દુ ધર્મમાં જન્મ્યું મારા હાથમાં હતું નહીં, પરંતુ હું હિન્દુ ધર્મમાં રહીને મરીશ નહીં. તે પ્રમાણે તેમણે 14 ઓક્ટોબર 1956 રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે નાગપુરમાં દીક્ષાભૂમિમાં 6 લાખ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. એટલે કદાચ એવું પૂછાય કે ભાઈ પાછળના જીવનમાં કોણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? તો બાબા સાહેબ આંબેડકરે છે એ કરેલો હતો. અને 6 લાખથી વધારે દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. એટલે કે વિશ્વમાં આટલા લોકો એક સાથે ધર્મ પરિવર્તન કરે એ મહત્વની ઘટના પણ જોવા મળે છે. હવે જોઈએ બંધારણમાં એનું યોગદાન બાબા સાહેબ આંબેડકરનું કેટલું છે, એના વિશે ચર્ચા કરીએ. તો 1946ના વચગાળાની સરકાર રચવામાં આવી અને તેમાં બંધારણ સભા બોલાવવામાં આવી, જે ભારતના બંધારણના ઘડવાનો નિર્ણય લેવાયો હતો. એટલે કે 1946માં જે બંધારણ સભા બનાવવામાં આવી એમાં ભારતનું બંધારણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ભારત ડૉક્ટર આંબેડકરને પણ ભારતની બંધારણ સભામાં ચૂંટાયા હતા. સોરી મિત્રો, 9 ડિસેમ્બરે 1946માં પ્રથમવાર બંધારણ સભામાં દિલ્હીમાં મળી હતી. તો તમને કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ સૌ પ્રથમ બંધારણ સભા ક્યારે મળેલી હતી? તો કે 9 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ બંધારણ સભા જે દિલ્હીમાં મળી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હકો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા અને 19 એપ્રિલ 1947માં બંધારણના સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારત ભરમાંથી નાબૂદ થયેલી જાહેર કરી હતી. તો કદાચ મિત્રો સવાલ એવો પૂછાય કે ભાઈ અસ્પૃશ્યતા નિવારણ માટે બંધારણ સભાએ ક્યારે પોતાનો કાયદો છે એ રજૂ કર્યો હતો? તો 29 એપ્રિલ 1947ના રોજ આ અસ્પૃશ્યતાનો જે કાયદો હતો કે લોકો ઉચ્ચ નીચનો ભેદભાવ છે એને નાબૂદ કરવા માટેનો કાયદો જાહેર કરેલો હતો. કોના પ્રયત્નોથી? તો કે બાબા સાહેબ આંબેડકરના પ્રયત્નોથી. ભારતની વચગાળા સરકારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રથમ કાયદા પ્રધાન બન્યા હતા. એટલે કદાચ સવાલ એવો પૂછે કે ભાઈ ભારતની સરકાર વચગાળાની જે સરકાર હતી એમાં પ્રથમ કાયદા પ્રધાન તરીકે કોણ હતા? તો બાબા સાહેબ આંબેડકર હતા. 29 ઓગસ્ટ ડૉક્ટર આંબે 1947 ડૉક્ટર આંબેડકરની ભારતની બંધારણ સભા બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. તો મિત્રો થોડીક આ ડ્રાફ્ટિંગ કમિટી વિશે વાત કરીએ. તો ડ્રાફ્ટિંગ કમિટીનું બીજું નામ છે મસુદા સમિતિ છે. ડ્રાફ્ટિંગ કમિટીનું ત્રીજું નામ છે પ્રારૂપ સમિતિ છે. અને ચોથું નામ આ ડ્રાફ્ટિંગ કમિટીનું ખરડા સમિતિ છે. તો કદાચ ચારમાંથી કોઈ પણ એક નામ તમને પૂછાઈ શકે. મસુદા, ડ્રાફ્ટિંગ, ખરડા અને પ્રારૂપ સમિતિ આના નામ છે, જેના પ્રમુખ કોણ રહ્યા હતા? તો કે બાબા સાહેબ આંબેડકર. હવે આ સમિતિમાં ટોટલ 7 સભ્યો હતા, જેમાં એકમાત્ર ગુજરાતી કનૈયાલાલ મુનશી હતા. એટલે ખાસ મિત્રો યાદ રાખવા જેવું. અને જેની રચના ક્યારે કરવામાં આવી હતી? તો કે 29 ઓગસ્ટમાં. અને ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ કોણ હતા? તો કે બાબા સાહેબ આંબેડકર હતા. ડૉક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ 1948ના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ એવા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. તો અહીંથી એક નવો સવાલ નીકળી શકે કે ભાઈ બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ડૉક્ટર આંબેડકરે 15 એપ્રિલ 1948માં ડૉક્ટર શારદા કબીર સાથે લગ્ન કર્યા. એટલે કે એવું કહી શકે બીજા લગ્ન ડૉક્ટર શારદા કબીર સાથે કર્યા. હવે આ શારદા કબીર પોતે એક ડૉક્ટર હતા, આથી એના સંપર્કમાં આવવાથી ઘણી બધી તેનો તબિયત ડૉક્ટર આંબેડકરનો તબિયતમાં ઘણો બધો સુધારો જોવા મળતો હતો. 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. એટલે કે 26 નવેમ્બરે 1949ના રોજ આપણું બંધારણ છે એ બનાવી ગયેલું, પરંતુ ત્યારે આપણે લોકો સમક્ષ રજૂ કર્યું નથી. એટલે ખાસ યાદ રાખજો. અહીંથી એક નવો સવાલ નીકળે. તો કે 26 નવેમ્બરને કયા દિવસે ઉજવાય છે? તો કે 26 નવેમ્બરને કાયદા દિવસ તરીકે પણ ઉજવાય છે. કારણ તો કે 26 નવેમ્બરે આપણું બંધારણ આખું બનીને કમ્પ્લીટ થઈ ગયું હતું. આ અંતર્ગત 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશને પ્રજાસત્તાક બનાવ્યું. એટલે કે આપણું બંધારણ બની ગયું હતું 26 નવેમ્બર 1949, પણ આપણે 2 મહિના પછી એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ
આપણું બંધારણ છે અમલમાં આવ્યા એનું કારણ શું હતું કે 26 જાન્યુઆરી 1950 આપણે 26મી જાન્યુઆરી પબ્લિશ કરેલું તો કે સૌ પ્રથમ 26 જાન્યુઆરી 1930 રોજ આપણે સૌ પ્રથમ સ્વતંત્ર દિવસ ઉજવેલો હતો એટલા માટે આપણે 26 જાન્યુઆરીને માન આપવા માટે 26 જાન્યુઆરી 1950 રોજ આપણું બંધારણ અમલમાં લાવેલા હતા અને ભારત એક પ્રજાસત્તાક તરીકે જાહેર થયો હતો. 1952માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મુંબઈના સંસદની ઊભા રહ્યા પરંતુ ત્યાં એને કાજરોલકર સાથે તેમની હાર થઈ. આથી માર્ચ 1952માં ડૉક્ટર આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. એટલે કે 1952માં સૌ પ્રથમ એની ચૂંટણી થઈ હતી ભારતની, ત્યારે પોતે હારી ગયેલા હતા, પણ પછી 1952માં જ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1 જૂન 1952માં તેઓ ન્યૂયોર્ક ગયા અને 5 જૂન 1952ના રોજ દિવસે કોલંબિયા યુનિવર્સિટીમાં તેમને સર્વોચ્ચ એવી ડોક્ટરેટ લોની પદવી તેમને એનાયત થઈ હતી. કઈ યુનિવર્સિટી દ્વારા? તો કે કોલંબિયા યુનિવર્સિટી દ્વારા છે તેમને ડોક્ટરેટ લોની પદવી મળેલી હતી. આ સિવાય તો કે 12 જાન્યુઆરી 1953ના દિવસે ઓસ્માનિયા યુનિવર્સિટી દ્વારા તેમને ડૉક્ટર આંબેડકરને ડૉક્ટર ઓફ લિટરેચરની પણ પદવી મળેલી હતી. એટલે કે કઈ યુનિવર્સિટી દ્વારા? તો કે ઓસ્માનિયા યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઓફ લિટરેચરની પણ પદવી તેમને મળી હતી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવન જીવી ના શક્યા. આથી 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે તેઓનું દિલ્હી ખાતે અવસાન થયું હતું. એટલે કે કહી શકાય કે ભાઈ 6 ડિસેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું. અને આંબેડકરને આટલું બધું એનું યોગદાન જોઈને ભારત સરકાર દ્વારા આંબેડકરને મરણોપરાંત છે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર એવો ભારત રત્ન 1990માં નવાજવામાં આવ્યા હતા. તો આવા મહત્વના વ્યક્તિઓ બાબા સાહેબ આંબેડકર વિશે આપણે માહિતી લીધી. જો મિત્રો તમને આ વિડીયો ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતીની જાણ થઈ શકે. મિત્રો નવા ટોપિક સાથે ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.